नमस्कार एनएस गुजरात न्यूज में आप सबनું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. થોડા સમય પહેલા ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા બાદ અલ્પેશ ઠાકોરની છબી ખડાઈ ગઈ હતી. તેમ છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન અને મધ્યપ્રદેશને જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગરમાં થોડા સમય પહેલા ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા બાદ અલ્પેશ ઠાકોરની છબી ખડાઈ હતી. તેમ છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે તેમની ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને રાજસ્થાન અને મધ્યપ્રદેશની જવાબદારી સોંપાઈ છે. લાંબા સમયથી આ નિમણૂક અટકી પડી હતી. છેવટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અલ્પેશ ઠાકોર ઉપર મોહર લગાવવામાં આવી છે. ચાર મંત્રીઓને અલગ અલગ ઝોન મુજબ જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. શનિવારે સાંજ સુધીમાં નવું માળખું જાહેર કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ નવા માળખાને રાહુલ ગાંધીએ મંજૂરી આપી દીધી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. કાશ્મીરના પુલવામા શનિવારે સુરક્ષા બળો અને આતંકી વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં પુલવામાના કેટલા ટીકેન ગામમાં થઈ હતી એને જણાવવામાં આવી રહ્યું છે. કા એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ટોપ કમાન્ડર લિયાકત અહેમદને ઠાર મારી દેવામાં આવ્યું છે. સાઉથ કાશ્મીરના પુલવામામાં શનિવારે સુરક્ષા બળો અને આતંકીઓની અથડામણ થઈ. આ અથડામણમાં પુલવામાના ટીકેના ગામમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદીનના ટોપ કમાન્ડર લિયાકત અહેમદને ઠાર મારી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુ એક આતંકી જે માર્યો ગયો છે તે પણ હિઝબુલ મુજાહિદીન સાથે જોડાયેલો હતો. બીજા આતંકીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આતંકીઓ પાસે સુરક્ષા બળોને મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને બીજા હથિયારો પણ મળી આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં જગદલપુરમાં મેગા રેલી કરીને બીજેપીના ચૂંટણીનો પ્રચાર કર્યો હતો ત્યારે પીએમએ સીધી રીતે કોંગ્રેસ પર અર્બન નક્સલીઓના સમર્થનના દેવાનો આરોપ લગાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના જગદલપુર મેગા રેલી કરીને આજે બીજેપીના ચૂંટણી પ્રચારને રફતાર આપી છે. પીએમએ સીધી રીતે કોંગ્રેસ પર અર્બમ નક્સલીઓને સમર્થન દેવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓને જવાબ આપવો જોઈએ કે જ્યારે સરકાર અર્બન નક્સલીઓને પર કાર્યવાહી કરે છે તો તેનો બચાવ કેમ કરે છે. તેઓએ કહ્યું કે જંગલોથી દૂર શહેરોમાં બેસેલા આ અમીર લોકો રિમોટ કંટ્રોલથી આદિવાસીઓને જિંદગીની તબાહ કરી રહ્યા છે. તેઓએ સવાલ પૂછતા જણાવ્યું કે આપની જિંદગી બરબાદ કરવાનો શું આપ માફ કરશો. છત્તીસગઢના યોજનારી આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ પ્રચારમાં પોતાની સમગ્ર તાકાત લગાવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ જગદલપુરમાં રેલી સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢની ભાષામાં શરૂ કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાઈબીજના તહેવારના દિવસે હું તમારી પાસે કંઈક માંગવા આવ્યો છું. અત્યાર સુધી દેશમાં જેટલા પણ પ્રધાનમંત્રી બન્યા તેમાં સૌથી વધારે વખત હું બસ્તર આવ્યો છું. હું જ્યારે પણ આવ્યો છું ત્યારે કંઈકને ખાલી હાથે નથી આવ્યો. મોદીએ જણાવ્યું કે પહેલાંની સરકારના વેપાર તારું મારું ન હતા. જ્યારે હું આજે અહીં મારી જવાબદારી પૂર્ણ કરવા આવ્યો છું, મારી જવાબદારી અંતર્ગત હું અહીંના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા આવ્યો છું. જ્યારે પણ આવ્યો છું હું ક્યારેય ખાલી હાથે નથી આવ્યો. મોદીએ જણાવ્યું કે પહેલાંની સરકારના વેપાર તારું મારું ન હતા. જ્યારે આજે હું જવાબદારી પૂર્ણ કરવા આવ્યો છું. પીએમ મોદીએ છેલ્લા દિવસોમાં નક્સલીઓના હુમલામાં દૂરદર્શનના કેમેરાની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે શું ગુનો હતો તેનો, તો તે આપના સપના માટે ખભા પર કેમેરોને મૂકીને આવ્યા હતા પરંતુ તેને મારી દેવામાં આવ્યો. પીએમએ બે દિવસ પહેલાં 5 જવાનોની શહીદી વિશે પણ વાત કરી. મોદીએ કહ્યું કે માઓવાદી નિર્દોષોની હત્યા કરી અને કોંગ્રેસના નેતા તેઓને કાર્તિકારી કરી રહ્યા છે. શું આવી કોંગ્રેસની જગ્યા હિન્દુસ્તાનને હોવી જોઈએ? પીએમએ કોંગ્રેસ પર દેશના અવળા માર્ગે લઈ જવાનો આરોપ લગાવે છે. તેઓએ કહ્યું કે જૂઠી જૂઠી વાત કરવાવાળાઓનું કોઈ ભવિષ્ય નથી. છત્તીસગઢ જ્યારે બન્યું ત્યારે તેમાં કોંગ્રેસ સરકારની બની હતી. તેમણે શરૂઆતથી છત્તીસગઢનું ખોટું કામ શરૂ કર્યું પરંતુ થોડાક સમય બાદ જ લોકોએ અજાણથી ભારતીય જનતા પાર્ટી પસંદ કરી. ભાજપની સરકારે છેલ્લા 15 વર્ષોમાં છત્તીસગઢ વિકાસમાં લોહી પાણી એક કરી દીધું. મોદીએ કહ્યું કે જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે રમણ સિંહ સરકારને મદદ ન હતી કરતી. દિલ્હીના સરકાર છત્તીસગઢ દરેક સારા કામોને અટકાવવા માંગતી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को
दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूँ और विद्याद्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो। यादव मैनेजिंग ट्रस्टी एसएम एजुकेशन ट्रस्ट की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं। साथ साथ में NSTube न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं। जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं। जय हिंद, जय भारत। दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। मैं भवा रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं। आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है। भवा रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है। एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर। जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है, इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े। जय सियाराम, जय सियाराम। સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને NS ગુજરાતને પણ શુભકામના, એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના। ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમાં આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત
શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ. इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ. महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे. ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર બંધ થતા પહેલા વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચારની કમના સંભાળશે. રાયપુરના છત્તીસગઢની યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો હતો. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે જગદલપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢી ભાષામાં કરી હતી. વડાપ્રધાને કહ્યું કે ભાઈબીજના તહેવાર દિવસે તમારી પાસે કંઈ માંગવા આવ્યો છું. અત્યાર સુધી દેશના જેટલા પણ વડાપ્રધાન છે તેમાં સૌથી વધુ વાર હું બસ્તર આવ્યો છું. જ્યારે પણ અહીં આવ્યો છું ખાલી હાથે ગયો નથી. મોદીએ કહ્યું કે પહેલાંના સરકારના ધંધો તારા મારાનો હતો, જો હું આજે જવાબદારી નિભાવવા આવ્યો છું, જવાબદારી પ્રમાણે અહીંના લોકોની મુશ્કેલી દૂર કરવા આવ્યો છું. પહેલાંની સરકાર મારા તારામાં રમી, પરંતુ અમારો ઈરાદો બધાનો સાથ બધાનો વિકાસ છે. છત્તીસગઢનો વિકાસ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ચૂંટણી પંચે 12 નવેમ્બરથી એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ત્યારે હકીકતમાં આગામી દિવસોમાં 5 રાજ્યોમાં ચૂંટણી યોજવાની છે અને એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જાહેર કરેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે 12 નવેમ્બરના દિવસે સવારના 7 વાગ્યાથી 7 ડિસેમ્બરના સાંજના 5:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પ્રતિબંધને પગલે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પછી અન્ય માધ્યમો દ્વારા એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરી નહીં શકાય. નોંધનીય છે કે છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બરે 2 તબક્કામાં ચૂંટણી છે. આ સિવાય મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે ચૂંટણી છે. આ સિવાય રાજસ્થાન અને તેલંગણામાં 7 ડિસેમ્બરે ચૂંટણી છે. આ રાજ્યમાં ચૂંટણી આરોપી લેવાય અને 1.5 કલાક પછીના સમય સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં પોલ પેનલને દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થાય છે ત્યાં સુધી ચૂંટણી આટોપાઈ ન જાય ત્યાં સુધી એવિનિયન પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવે. જો કે આ પ્રસ્તાવ હજી સરકાર પાસે પેન્ડિંગ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.
દિવાળી વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તેનો ટિકિટ લેવા માટે લોકોની પડાપડી કરી રહ્યા છે. સાથે હાલ ટિકિટ મેળવવા માટે 2 કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી છે. મળતી માહિતી મુજબ હજુ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આવતા પ્રવાસીઓથી નિગમને 50 લાખથી પણ વધુની આવક થઈ છે. કેવડિયા દિવાળી વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો, તેમજ ટિકિટ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. હાલ ટિકિટ મેળવવા 2 કિમી જેટલી લાંબી લાઈન લાગે છે. મળતી માહિતી મુજબ હજુ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના આવતા પ્રવાસીઓમાંથી નિગમને 50 લાખથી પણ વધુ આવક થઈ છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. 9:04 વાગ્યા સુધી 16,036 પ્રવાસીઓ નોંધાયા, ત્યારે આજના દિવસે 20,000થી પણ વધુ પ્રવાસીઓ નોંધાશે. પ્રવાસીઓ વધતા બસ સુવિધા પણ ઓછી પડી રહી છે. કેવડિયા આવેલી 10 સિટીમાં પ્રવાસીઓ 70%થી વધુ ટેન્ક બુક કરાવી દીધા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 250 ટેન્ટની 10th સિટી બનાવવામાં આવી છે. જિલ્લામાં આવેલી મોટાભાગની હોટલો અને અતિથિગૃહોની બહાર હાઉસકૂલના પાટિયા લાગ્યા છે. નર્મદા જિલ્લામાં વેકેશનમાં હજી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ જાળવણી સહિત સ્થળો પ્રવાસીઓ આકર્ષે છે, જેથી આ 3 દિવસની રજાઓમાં પ્રવાસીઓએ પહેલેથી એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. નર્મદા ડેમ વિસ્તારમાં અંદર તળાવ 3 પાસે અને તળાવ 4 પાસે 2 ટેન્ટ સિટી છે. ટેન્ટ સિટીની સંચાલકોને પણ ખાસ ચેકિંગ અને અવારનવાર પ્રવાસીઓની આઈડેન્ટિટી રાખવા પોલીસ વિભાગ તરફથી સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આ બ્રેકિંગમાં સમય ગયો છે, બ્રેક નો તો લઈએ એક બ્રેક. ગ્રુપ અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ખેંગારસિંહ વાસ્તુસિંહના ડાભી તેમજ તલાટી સાહેબ શ્રી જયદીપ એ મોદી તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. पत्रकार संजय श्रीवास्तव का नमस्कार. भारत के सभी देशवासियों को दिवाली और नए साल की हार्दिक शुभकामना देता हूं. ये नया साल आपके लिए सुखमय मंगलमय रहे, यही हमारी दिल से प्रार्थना है. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પદ સંભાળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ के प्रमुख की हैसियत से मैं अहमदाबाद और समस्त गुजरात नगरवासियों को दीपावली, धनतेरस एवं नवे वर्ष की शुभकामनाएं प्रदान करता हूं. सभी लोग नई साल में सुख शांति समृद्धि प्रदान करें, ऐसी प्रभु से प्रार्थना करता हूं. यश कीर्ति धन धनाढ्य सबको प्राप्त हो,
ऐसी मैं शुभकामनाएँ मेरे समाज की तरफ से सभी नगरवासियों को करता हूँ। અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ NS न्यूज़ चैनल माध्यम थी सर्वे NS न्यूज़ चैनल दर्शकों ने दीपावली अने नूतन वर्ष की हार्दिक शुभकामनाओं पाठवू छू। अने आप बधानु नव वर्ष खूब मंगलमय जाए, आपनी दिवाळी खूब सरस रीते निकले अने सेफली सरस रीते आपणे आने उजवीए अने बधा सौ मळी अने देशनो विकास करिए एवी शुभकामनाओ सहित धन्यवाद पाठवू छू। थैंक यू। ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચાર નવી પેઢીના ઉદ્ધાર માટે 61 અબજ ડોલરનું દાન કરવાની છે। ફેસબુકના હાલની સરપ્રાઇઝ પ્રમાણે બંનેની સંપત્તિ આ રકમ કરતાં વધારે છે। ઝકરબર્ગ અને ચાન 3 વર્ષ પહેલાં તેમની દીકરીના જન્મ વખતે 99% સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે। ગયા વર્ષે તેમણે ચાન ઝકરબર્ગ ફાઉન્ડેશને 1.9 અબજ ડોલર આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ। દારીદી બગસરા નેશનલ હાઈવે પર ડાંગાવદર ગામ પાસે પુલ વિસ્તાર હાલતમાં છે ત્યારે અનેક વખત અકસ્માતો પણ સર્જાયા છે। આ અકસ્માતના કારણે તંત્ર દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા કોઈ રજૂઆત કરવામાં ન આવતા વાહન ચાલકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના હજુ અનેક રસ્તા રોડ ઉપર પુલ ખખડધ જ હાલતમાં હોય ત્યારે ઘણા અકસ્માતનો બનાવ ખબર રસ્તાના કારણે થતો હોય છે। ત્યારે બગસરાથી ધારી નેશનલ હાઈવે પર ડાંગવાદર ગામ પાસે પુલ બિસ્માર હાલતમાં અનેક વખત રજૂઆત કરી છતાંય કોઈ જ કાર્યવાહી ન થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। ત્યારે રાતે સમય 4 વ્હીલ ગાડીને અકસ્માત થયેલ છે। આ બાબતે અમારા રિપોર્ટરને ડાંગવાદર ના રોહિતભાઈ સરધારાએ જણાવ્યું કે રોડની અનેક વખત રજૂઆત કરી છતાંય મંજૂરી થતો નથી, જેથી ચોમાસામાં પુલ ઉપર પાણી હોય છે અને વાહન ચાલકોને રાહ જોવી પડે છે, જેથી પુલ ઊંચો અને પહોળો પડે તેમ છે। આ ભયંકર વળાંકના કારણે ગાડીઓ નીચે રોડ નીચે ઉતરી જાય છે। આવો જ અકસ્માત આપ હાલ પણ જોઈ રહ્યા છો અને આ રોડ પરથી અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે ત્યારે આ પુલ તેમને કેમ ધ્યાનમાં નહીં આવ્યો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહેશે અને આ અકસ્માત અવારનવાર ન બને તેવી માંગણી કરેલ હોવાનું પ્રતાપભાઈ વાળાએ જણાવેલ હતું। રોહિત સરદારા ગામ ડાંગાવદર, અમારે ત્યાં પુલનું કામ છે એ બહુ એટલે બહુ ખરાબ હાલતમાં છે। અત્યારે ગામ લોકોને એવી રજૂઆત છે કે તાત્કાલિક આ પુલનું કામ કરવામાં આવે અને ચોમાસામાં પણ તકલીફ પડે છે, ચોમાસામાં પાણી આવે ત્યારે વાહનોના થપ્પા લાગી જાય છે, કેમ કે પાણી હોય ત્યારે અવર જવર વાહનોને જવામાં તકલીફ પડે છે અને અમારી ગામ લોકોની એવી રજૂઆત છે કે તાત્કાલિક આ પુલનું કામ કરવામાં આવે અને સહેજ ઉસો લેવામાં આવે પુલ, જેથી કરીને આવા અકસ્માતો અથવા કોઈ આ ચોમાસામાં તકલીફ ન પડે। અને કાલે સાંજે એક એક્સિડન્ટ થયું છે અહીંયા, જે સામેની ગોળાઈ છે એ બહુ એટલે બહુ ભયંકર છે અને નથી કોઈ RTO વાળાના કોઈ ઓલા સિમ્બોલ કે આગળ કાંઈ નિશાની કે એવું કાંઈ પણ નથી। એટલે ગામ લોકોની એવી રજૂઆત છે તત્કાલિક આ પુલનું કામ કરવામાં આવે, બસ એવી જ રજૂઆત છે। અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ બગસરા। ઘરેલુ રસોઈ ગેસ હજુ વધારે મોંઘી થવાની છે ત્યારે સરકારના LPG ડોલરના કમિશન વધાર્યા બાદ ભારતીય ઘરોમાં પહોંચવા વાળી LPG ગેસ સિલિન્ડરના દરોમાં વધારો થયો છે ત્યારે LPGની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરના કિંમતમાં વધારો જોવા મળ્યો છે।
ઘરેલું રસોઈ ગેસ હજુ વધારે મોંઘી થઈ ગઈ છે. સરકારના એલપીજી ડીલરોના કમિશન વધાર્યા બાદ ભારતીય ઘરોમાં પહોંચવાવાળી એલપીજી ગેસ સિલિન્ડરના દરોમાં આ વધારો થઈ ગયો છે. એલપીજી કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો. સાર્વજનિક ક્ષેત્રની ખુંદ્રા ઇંધણ કંપનીઓની કિંમત અધિસૂચના અનુસાર 14.2 કિલોની સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની દિલ્હીમાં કિંમત 507.42 રૂપિયા હશે, જે પહેલાં 505.34 કરોડ રૂપિયા હતી. આ પહેલાં પેટ્રોલિયમ મંત્રાલયે ડીલર કમિશન વધારવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં મંત્રાલયે કહ્યું કે 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર પર ઘરેલુ એલપીજી વિતરકોનું કમિશન છેલ્લી વાર સપ્ટેમ્બર 2017માં ક્રમશ 48.89 રૂપિયા તથા 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આદેશ અનુસાર એલપીજી વિતરકોમાં કમિશનની નવી રીતે સમીક્ષાને માટે અધ્યયનના બાકી થવાની વચ્ચે પરિવહન લાગતા વેતન આદિમાં વૃદ્ધિને દેખાતા અંતિમ ઉપાયની રૂપમાં વિતરકોનું કમિશન 14.2 કિલોના સિલિન્ડરને માટે વધીને 50.58 રૂપિયા પ્રતિ સિલિન્ડર તથા 5 કિલોના સિલિન્ડરના મામલામાં 25.29 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ મહિનામાં આ બીજો મોકો છે કે જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દેવાયા છે. આ પહેલાં 1 નવેમ્બર રોજ મૂળ કિંમત પર કરને કારણે પ્રતિ સિલિન્ડર 2.84 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી હતી. જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિને વધે જવાનું કારણ ઉચ્ચ મૂળ કિંમત જીએસટી ચૂકવણી છે અને કુલ મિલાવીને કિંમત 16.21 રૂપિયા વધ્યા છે. મુંબઈમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ખર્ચ હવે 505.05 રૂપિયા, જ્યારે કોલકાતામાં 510.70 રૂપિયા તથા ચેન્નઈમાં 495.39 રૂપિયા થશે. જુદા જુદા રાજ્યોમાં સ્થાનિક કરો તથા પરિવહન ખર્ચને કારણે ભાવ અલગ અલગ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.